નમસ્કાર મિત્રો. મિત્રો, આમ તો મેઘરાજાનું કંઈ નક્કી હોતું નથી. સામાન્ય રીતે ચોમાસું એટલે કે ગમે ત્યારે વરસાદ આવી શકે છે. છેલ્લા ઘણા દિવસથી અને આજની તારીખમાં પણ થોડો તડકો નીકળી રહ્યો છે. વરાપના દિવસો શરૂ છે, પરંતુ સવાલ એ છે કે આ કેટલા દિવસ સુધી રહેશે. સવાલ એ છે કે પછી આ ફરી એવું નહીં થાય ને કે કામ શરૂ કરીએ, તડકો નીકળો છે તો પછી પાછો વરસાદ શરૂ થઈ જશે, અને એ પણ ધોધમાર વરસાદ, લાંબા સમય માટે શરૂ રહે તેવો વરસાદ. આ જ કારણોસર અમે સતત આપને હવામાન વિભાગ શું કહે છે અને windy.com હવામાનમાં શું પરિવર્તન આવી શકે છે તે વિશે માહિતી અમે આપતા રહ્યા છીએ. ફરી આજે એ જ પ્રયત્ન છે. તારીખ આજે 11 થઈ છે. આજે આપણે આ વિડીયોમાં બંને વસ્તુ જાણીશું કે હવામાન વિભાગ શું ચેતવણી આપી રહ્યું છે, અને બીજી વાત એ છે કે આવનાર સમયમાં પરિવર્તન શું આવી શકે છે, windy.com શું કહે છે. આપણે પહેલાં એ જોઈ લઈએ કે હવામાન વિભાગ શું કહે છે. તારીખ 11/9/2024 એટલે કે આજની તારીખ. આજની તારીખમાં કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે, છેલ્લા લાંબા સમયથી હું આપને કહેતો રહ્યો છું. તમે સમજી ગયા હશો કે હું આ વિસ્તારની વાત કરી રહ્યો છું. આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે. એમાં અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરા અને નગર હવેલી. સવાલ થતો હશે કે હું તો સુરેન્દ્રનગર રહું છું, સવાલ થતો હશે હું તો રાજકોટ રહું છું, સવાલ થતો હશે હું દ્વારકા રહું છું, સવાલ થતો હશે હું ભાવનગર, અમરેલી અથવા ગીર સોમનાથ રહું છું, તો મારા વિસ્તારમાં શું સાવ શાંતિ રહેશે? નહીં. તમે ઉત્તર ગુજરાતમાં રહો છો, આ તમામ વિસ્તારમાં રહો છો, કચ્છ સહિતના, તો આપના વિસ્તારમાં તેવી સ્થિતિ નહીં હોય કે ભાઈ વરસાદ જ નહીં હોય. વરસાદ હશે, હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે, પરંતુ અતિ ભારે વરસાદ નહીં હોય. બની શકે આપના વિસ્તારમાં તડકો પણ હોય, જે પ્રકારે અત્યારની સ્થિતિ છે, અત્યારના અમે જોઈ રહ્યા છીએ, વરાપના દિવસો ચાલી રહ્યા છે, પરંતુ અતિ ભારે વરસાદ નહીં હોય તેવું તો હવામાન વિભાગ ચોક્કસથી કહે છે. એટલે કે તારીખ 11/9/2024 આજના દિવસની આ જે ચેતવણી છે એ આપણે જોઈ લીધી. હવે આપણે એ પણ જોઈ લઈએ કે windy.com શું દર્શાવવામાં આવે છે, અને આપણે એ રીતે જોઈશું કે સમય સાથે, જેમ કે 9 કલાક, 10 કલાક, 11 કલાકે શું પરિવર્તન આવી શકે છે. તો આપણે પહેલાં એ જોઈ લઈએ કે તેમાં શું સ્થિતિ છે. તો મિત્રો, હવે નજર કરી લઈએ કે windy.com શું કહે છે. તારીખ 11 એટલે કે આજનો દિવસ, અને તમે જોઈ શકો છો કે સવારના 8 વાગ્યાનો આ સમય છે કે ત્યારની સ્થિતિ શું રહી શકે છે. ખાસ કરી મહેસાણા પાસે, અમદાવાદ પાસે, પાલનપુરના કેટલાય વિસ્તારો આવી જશે, ત્યાં વરસાદ રહી શકે છે. વડોદરા પાસે વરસાદ રહી શકે છે, સુરત પાસે દરિયાકાંઠા વિસ્તારમાં, વલસાડ પાસે વરસાદ રહી શકે છે. મુખ્ય વાત એ છે કે સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તાર છે ત્યાં પણ થોડો થોડો વરસાદ રહી શકે છે, અને કચ્છમાં પણ આ અસર જોવા મળી શકે છે. આપણે સમય મુજબ જોઈ લઈએ. દાહોદ સહિત તમે જોશો કે આ વિસ્તાર છે, અમદાવાદ પાસેનો દાહોદ છે, આ વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે. આપણે જોઈ લઈએ સમય પ્રમાણે કે શું સ્થિતિ છે અને શું પરિવર્તન આવી શકે છે. 8 વાગ્યાની સ્થિતિ છે, 10 વાગ્યાની સ્થિતિ શું હોઈ શકે છે. તો તમે જોશો કે આ મહેસાણા પાસે ભારે વરસાદ, અમદાવાદ પાસે વરસાદ જોવા મળી શકે છે, આ સમગ્ર વિસ્તાર વડોદરા પાસે વરસાદ જોવા મળી શકે છે, દાહોદ પાસે, વલસાડ પાસે વરસાદ, આ વિસ્તાર છે જૂનાગઢ સહિતનો વિસ્તાર, દ્વારકા પાસેનો, જામનગર પાસેનો, ત્યાં પણ વરસાદ રહી શકે છે. આમ તો આ વખતે સિઝનમાં જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, વડોદરા છે, ત્યાં ખૂબ જ વરસાદ વરસ્યો છે, ને હજુ પણ આવનાર દિવસોમાં એ વરસાદ હળવોથી મધ્ય શરૂ રહેશે. આ વિસ્તારમાં પણ વરસાદની સ્થિતિ છે. આ 10 વાગ્યાની સ્થિતિ છે. આપણે આગળ જોઈ લઈએ કે 12 વાગ્યે શું સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તો 11 તારીખ અને 12 વાગ્યાનો સમય આ પ્રકારની સ્થિતિ રહેશે. તમે જે જે જગ્યાએ આ વાદળી કલર જોઈ રહ્યા છો એ તમામ જગ્યાએ હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ એ ભારે વરસાદને દર્શાવે છે. એટલે કે તમે જોશો તો આવતીકાલમાં ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધી શકે છે. ધીરે ધીરે અહીં આ વિસ્તારમાં વરસાદ ઓછો થઈ શકે છે, પરંતુ આજે આ વિસ્તારમાં ભારે વરસાદ આવે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આપણે 2 વાગ્યાનો સમય જોઈ લઈએ કે 2 વાગ્યાની સ્થિતિ શું હોઈ શકે. 3 વાગ્યાની સ્થિતિ જોઈ લઈએ. 3 વાગ્યાની સ્થિતિ આ પ્રકારની હોઈ શકે છે, અને ખાસ કરી વડોદરા પાસેનો આ સમય છે. કેટલા વાગ્યા છે? 3 વાગ્યે. 3 વાગ્યે વડોદરા પાસે આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. એટલે કે ભારે વરસાદ આ વિસ્તારમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે તો આપણે જોઈએ જ છીએ, સુરત, વલસાડ છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવોથી મધ્ય વરસાદ રહેશે, અને સૌરાષ્ટ્રના જામનગર, મોરબી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે. આપણે 8 વાગ્યાની સ્થિતિ જોઈએ, રાત્રિના 8 વાગ્યાની સ્થિતિ આ સામાન્ય છે. મહેસાણામાં થોડો વરસાદ છે, એટલે કે બીજાની સરખામણીએ સાંજે 8 વાગતા થોડો વરસાદ એ વિસ્તારમાં ઓછો થશે. રાત્રિના 10ની સ્થિતિ શું હશે?
સમગ્ર સૌરાષ્ટ્ર કોરું જોવા મળી રહ્યું છે, કચ્છ પણ કોરું જોવા મળી રહ્યું છે, અમદાવાદ પાસે થોડો વરસાદ દેખાઈ રહ્યો છે, સુરત પાસે થોડો વરસાદ, વડોદરા પાસે થોડો વરસાદ, વલસાડ પાસે થોડો વરસાદ, આ પ્રકારનું દાહોદ પાસે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ને 11 વાગ્યા આપણે 11-12 વાગ્યાનું જોઈ લઈએ તો 12 વાગ્યે આ પ્રકારની સ્થિતિ. આમ આપણે જોઈએ તો ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે, પરંતુ જે મુખ્ય વાત છે એ આપણે બંને જોયા, જેમ કે હવામાન વિભાગની ચેતવણી પણ જોઈ અને બીજી તરફ આપણે વિંડીમાં શું કહે છે એ પણ જોયું, અને આ બંને દર્શાવે છે કે વરસાદ હશે. ખાસ કરી ગુજરાતના નકશામાં તમે જોશો તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો પણ એવો ભાગ કે જે તમે જોશો તો છેલ્લી તરફ આવેલો છે, તમે જોશો તો ડાંગવાળો આખો પટ્ટો છે, ઉમરગામથી અંબાજીવાળો પટ્ટો છે, એ તમામ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. સુરત પાસે, વડોદરા પાસે ખાસ છે, અને બપોરના સમયે સૌરાષ્ટ્રમાં પણ કેટલાય વિસ્તારમાં વરસાદ વરસી શકે છે, પરંતુ બીજા વિસ્તારમાં તડકો પણ હોઈ શકે છે. વરાપની સ્થિતિ જે અત્યારે જોવા મળી રહી છે, અમે જે ઘણા દિવસથી કહી રહ્યા છીએ, સ્થિતિ પણ હોઈ શકે છે. આપ કોમેન્ટ બોક્સમાં લખજો કે આપણે ત્યાં વરસાદ છે કે નહીં, આપને ત્યાં સ્થિતિ છે કેવી છે. મુખ્ય વાત એ છે કે આ પ્રકારની આગાહી, આ પ્રકારની હવામાન વિભાગની ચેતવણી, વિંડીમાં બતાવવામાં આવતું પરિવર્તન આપને કેટલું મદદરૂપ થઈ રહ્યું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.